बनासकांठा ब्रेकी पालनपुरना वाघणा गामे 21 गायोना मौत। झेरी घास चारो खाई जता 30 थी वधु गायो थई हती बीमार। गायो ने झेरी घास चारा थी फ्रूट पॉइजनिंग थई जता 21 गायोना थया मौत। सरकारी तेमज प्राइवेट डॉक्टर नी टीमे 10 जेटली गायोना बचाव्या जीव। गायो राखी गुजरान चलावता गरीब परिवार पर 21 गायोना मौत थता आर्थिक नुकसान। पशु पालक ने सहाय अपाय तेवी मांग। ब्यूरो रिपोर्ट बनासकांठा। अरे गायो वो वादना गोम में बैठी थी अमी सारवा आवा वादना गोम में इतले आ काल दाड़े गायो सर्दी सर्दी आवती दिन दाड़े रात में 100 वागी गाय बीमार थी हाड़ा 100 अमी 12 में आया इतले थापे आया गाय बीमार असुबानी पड़ी इतले हमारू ट्रीटमेंट करता करता डॉक्टर साहब ने फोन करता करता 22 गाय पहली मरी पसे डॉक्टर साहब आया बीजी गाय ट्रीटमेंट करी ने गायो बचावी। હવે અમારી પોખો છે આ ગાયો ઉપર અમારો આધાર છે ગાયો ઉપર અમારું જીવન છે એટલે સાહેબ અમારે થી કોઈ બને જેમ છે નથી પણ જો સરકાર માં બાપ છે કોઈ મદદ કરે તો ધન્યવાદ। કાલે રાત્રે સાંજે 7 વાગ્યા આસપાસ અમને ગામમાંથી જે ગામના વહીવટદારને જે ખરા અને ગામના જે માણસો એમના થ્રુ જાણ મળી કે વાદણા ગામના અંદર જે ગુરુનું જે પર્વ આવેલું છે એ ભાગના અંદર જે રબારી ભાઈઓ વસવાટ કરે છે એમની ગાયોમાં કોઈ એમને એવું કહ્યું કે પોઈઝનિંગ થી કે નથી મરી ગયું છે કંઈ તો તાત્કાલિક આવો। અમે જ્યારે અમારી ટીમ જે ઘોડા દવાખાનાના ડૉક્ટર પછી ગટ દવાખાનાના ડૉક્ટર અને હું પોતે ત્રણેય ટીમ સાથે તાત્કાલિક 7:30-8 વાગ્યાની વચ્ચે પહોંચી ગયા અને જે ગાયો 156 જેટલી ગાયો હતી એમની એમાંથી 21 ગાયો અમે પહોંચ્યા એ પહેલાં જ મૃત્યુ પામેલી હતી અને જે બીજી ગાયો બીમાર હતી એ બધાને મેં તાત્કાલિક દવાઓ કરી અને બચાવી લીધી છે એમાંથી એના પછી આજ રોજ બીજા દિવસે અમે જે મુલાકાતે ગયા અને પીએમ કરવા ગયા છે તો એના અંદર એક પણ ગાય મૃત્યુ પામે નથી આ બનાવ બન્યા પછી।